હવે આગળ વાત કરીએ તો કરજણની. કરજણ તાલુકાના મિયા ગામ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આગામી 3 સપ્ટેમ્બરે યોજાનારી કરજણ સિનોરપર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે મિયા ગામ ખાતે ગત રાત્રિના ભાજપની જાહેર સભા યોજાઈ હતી. સભાના મુખ્ય વક્તા સ્મૃતિ ઈરાનીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હું અહીં અક્ષય પટેલને આશીર્વાદ આપવા આવી છું. તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપ આપ સૌની સેવા કરી રહ્યો છે. લાંબા સમયથી ચાલ્યા આવતા મુદ્દાઓ પર ભાજપ આપ સૌને મદદ કરી શકે એમ છે. 3 તારીખે કમરનું બટન દબાવવા તેઓએ અપીલ કરી હતી. કોંગ્રેસ વિશે બોલતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પોતાનાને અંદરોઅંદર તોડવા માંડી છે. કોઈ સંગઠન પોતાના હિતને રાષ્ટ્રહિતથી મોટું સમજે તો તેનું પતન નિશ્ચિત છે, એમ તેમણે જણાવ્યું હતું કે દેશનું દુર્ભાગ્ય છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરી જનતાને વિકાસથી વંચિત રાખી છે. એવા પણ તેઓએ આક્ષેપો કર્યા હતા. જ્યારે સભામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સંસદ રંજનબેન ભટ્ટ, કરજણ બેઠકના ઉમેદવાર અક્ષય પટેલ, સંસદ મનસુખભાઈ વસાવા, અરુણસિંહ રાણા તેમજ તાલુકા જિલ્લાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, કરજણ.